દાળ, ભડકાવાળી કાજુ મસાલા. એમાં એવું છે, પબ્લિક કોમેન્ટ કરતી હોય છે કે તમારે ત્યાં કેમ ગળતી નથી. ગળતી એટલે યાર આ ભાઈને મેં સબ્જી આપી દીધું, મારે એમ કહેવાય કે ભાઈ હવે તમે ઉભા રહ્યો. હા બરાબર, ગરમા ગરમ ઘરે જઈને બે માણસ જમી લે. આવી જવાનો રાજભાઈ ક્યાં છો તમે? અને એક આપણા મિત્ર ની કોમેન્ટ હતી કે રાજભાઈ ભાવનગર માં તમે જયારે પણ જાઓ તો ઓમભાઈ ના પંજાબી ધાબા માં જાજો. પંજાબી ધાબા તો નથી પણ નાનું એવું અમદું સેટઅપ છે, પણ બહુ મોટું નામ છે. ઘણા બધા યુટ્યુબ ચેનલની અંદર, ઘણા બધા ક્રિએટરોની અંદર એમને કામ કર્યા છે, આખા ભાવનગરને પ્રમોટ કરેલું છે. એવા આપણા ઓમભાઈ અને શિવભાઈ પંજાબીનો ટેસ્ટ બનાવે છે. અહીંયા ફક્ત પાર્સલની સુવિધા જ છે, ઓન્લી ફોર પંજાબી પાર્સલ. નહીં નાન, નહીં કાંઈ એવું કોઈ વસ્તુ નહીં, ખાલી પંજાબી. તો જે ભાઈએ કોમેન્ટ કરી છે એ જરૂરથી કોમેન્ટ કરજો અને તમારી ફરમાઈશ આપણે પૂરી કરીએ છીએ. તો આવો નવો પ્રેમ દેતા રહેજો. તો આજે ઓમભાઈ ગયા છે સામાન લેવા કંઈક, અને આવે એટલે આપણે પંજાબીની રેસીપી કંઈક નવી બનાવીએ અને તમને બતાવીએ. જય માતાજી. તો અત્યારે આપણી સાથે છે ઓમભાઈ. ઓમભાઈ મહાદેવ. મહાદેવ મહાદેવ કેમ છો? આપણા ઘણા બધા ફ્રેન્ડ છે એ બધું એવું કહેતા હતા મને કોમેન્ટમાં કે તમે ભાવનગર જાઓ તો ઓમભાઈના પંજાબી શાકની રેસીપી મૂકજો. આજે શું બની રહ્યું છે? કાજુ મસાલા. સૌથી પહેલાં જીરું નાખ્યું, મેથી નાખી, મરચા, હા ટમેટા, ડુંગળી, મરચા, ટમેટા, પછી ભડકો. ભડકાનો સુગંધ આવે ને. હા અને આ શું છે? લસણની પેસ્ટ. લસણની પેસ્ટ. પછી પાછું હજી ભડકાવાળી કાજુ મસાલા. ના છે આપણી ગ્રેવી. હું ભાઈ આપણો ટાઈમિંગ શું હોય છે ભાઈ? 7 થી 10. 7 થી 10 રાત્રે. 7 થી 10. અને આ કયા કયા મસાલા એડ કર્યા? મીઠું, મરચું, મીઠ, એરોમેટ પાવડર. મીઠું, મરચું, ધાણા જીરું, એરોમેટ, એરોમેટ પાવડર, કિચન કિંગ, કિચન કિંગ મસાલા, આ મરી પાવડર, મરી પાવડર, અને ઉપર કોથમીર, અને સીણેલું પનીર. સીણેલું પનીર અને ઠીક છે ભાઈ. તમે જ્યારે પણ ભાવનગર જાઓ તો ઓમભાઈની પનીરની સબ્જીનું વિડીયો શૂટ કરીને મોકલજો. બરાબર છે, કોઈ બરાબર હશે. હા આપણું ખાતા હોય કીધું. અને અત્યારે આજે બને છે કાજુ પનીર, કાજુ મસાલા. આપણે કેટલી પંજાબીમાં વાનગી બનતી હોય છે? એમ તો 150 આઈટમ બને, પણ આપણી પાસે 3500 છે. એકની એક વસ્તુ અલગ અલગ નામમાં વેચવી, એની કરતાં 35 આઈટમ વેચવી. રાજા રાણી, મહારાજા. અને ઇન્દોરમાં આપણે હુંને કહેતા હતા કાજુનું નામ લીધું હતું, એના નામ પાછા અટકે હોય. અને કાજુ મસાલા રેડી થઈ ગયું કમ્પ્લેટ. ને અત્યારે પાર્સલની સુવિધા ને આપણે કરો? ખાલી પાર્સલ ઘરે જઈને ખાવ. ઘરે જઈને ખાવ, નાન બાન કશું જ નહીં. અહીંયા હું આપણે મહેમાન ગતિ કરવાનું થોડુંક આગી પાછી થયું તો આપણને ખોટું લાગે. અચ્છા, એટલે પહેલાં જે આપણે નીતિ નિયમ ઘરે જઈને ખાવ. ને આ બોક્સની અંદર પાર્સલ થતું હોય છે કન્ટેનરમાં, અને ફૂડ ગ્રેડ કન્ટેનર છે. તળિયે જો લખેલું આવે, માઇક્રોવેવ કરો તમને નહીં દેખાતું હોય, બધું લખેલું આવે. માઇક્રોવેવ કરો, ગરમ વસ્તુ રાખીએ કાંઈ, બરાબર બધું જો કેટલા વર્જિનનું છે, કોણે બનાવેલું છે.
બાકી આમાં 2 રૂપિયા વાળો ડબ્બો. હા, કેટલા ગ્રામ નું હશે? 400 ગ્રામ. કાજુ મસાલા આવે કન્ટેનરમાં ભરા છે, દેખાતા તો એટલું આમ ટેસ્ટી લાગે છે. અને અત્યારે તો પાર્સલ છે, હું પણ અહીંયા ટેસ્ટિંગની અહીંયા સુવિધા નથી, પણ આપણે ટેસ્ટ કરશું અને તમને રિવ્યૂ પણ આપશું અહીંયાનો ટેસ્ટ કેવો છે. અને જે કોઈએ કોમેન્ટ કરી હોય મને ફરીથી કોમેન્ટ કરજો કે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, મુંબઈની પંજાબીની રેસીપી મૂકજો. હા, ઉપરથી તમારો પ્રેમ છે ને. અને અમારા શિવભાઈ મહાદેવ 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 કાજુ થી મસ્ત મજાના શણગાર કરીને અત્યારે કાજુ મસાલા બની ગયા છે. અને પંજાબી સિવાય કઈ કઈ વાનગી બનાવો છો? ઓનલી ફોર પંજાબી? ના, પંજાબીમાં દાલ ફ્રાય, જીરા રાઈસ, દાલ તડકા બધું બનાવીએ. એ બધી વસ્તુ 10 ની ઉપર હોય ને, અગાઉ ઓર્ડર આપે આપણે બપોરે, સાંજે બને. બરાબર. સબ્જી તો બધી હોય જ. અને બીજું કે તમે કેટરિંગના ઓર્ડર પણ કરો છો? હા, અને કેટરિંગના મેઇન ધંધો આપણો કેટરિંગનો હતો. બરાબર. પછી કોરોનામાં બધા ઘરે હતા, લાવો આવું ટ્રાય કરીએ, આ સક્સેસ. બરાબર. 80 રૂપિયાથી ચાલુ કર્યું હતું, 4 વર્ષ થયા, દર વર્ષે 10 રૂપિયા વધારી, અત્યારે 120 રૂપિયા. અત્યારે જે આ મસાલા બને, કાજુ મસાલાને 140. બરાબર. એ 100 રૂપિયા ચાલુ કર્યું હતું. હા, 10 રૂપિયા દર વખતે વધારીએ, દર વર્ષે 10 રૂપિયા વધારે. એનું કારણ મોંઘવારી વધે એટલે. અને ભાઈ અહીંયાનું પંજાબી તમે પાર્સલ લેવા આવ્યો છો, કેવું લાગે છે? પહેલી વાર આવ્યો યા? પહેલી વાર એક પનીર લઈ ગયા. પહેલે લઈ ગયા તે? કેસા લગતા યહાં કા પંજાબી? અહીંયા લગતા. અચ્છા. ટ્રાફિક નહીં હોતા ઉસકા ક્યા રીઝન હૈ? પાર્સલ સર્વિસ હી હૈ, સબ લેકે ઓન્લી ફોર. હા, ઓન્લી ફોર પાર્સલ સર્વિસ હૈ. નહીં ખાતે વો નહીં જાનતે. હા, નહીં જાનતે. ખાતે વો તો દુબારા આતે. ક્યા બાત હૈ, સહી હૈ. થેન્ક યુ ભાઈ. એ તમે એક વાત બરાબર કરી. એમાં એવું છે, પબ્લિક કોમેન્ટ કરતી હોય છે કે તમારે ત્યાં કેમ ગળદી નહીં. ગળદી એટલે યાર આ ભાઈને મેં સબ્જી આપી દીધું, મારે એમ કહેવાય કે ભાઈ હવે તમે ઉભા રહ્યો. બરાબર. ગરમા ગરમ ઘરે જઈને 2 માણા જમી લે. અત્યારે 35 માં કઈ કઈ સબ્જી છે નામ જણાવી ગયો તો? કાજુ મસાલા, ચીજ કાજુ મસાલા, પનીર કાજુ મસાલા, પનીર ભુરજી ચૂકવાની, પછી પનીર ટીકા છે, મિક્સ વેજીટેબલ છે, બધું છે. પર ઘર આંગણે જ છે આ એમનું. અહીંયા મકાન છે, શિવ સોડા સેન્ટર પણ છે અત્યારે. બીજાનું તો આપણે કોઈ દિવસ કોઈ બોલતા જ નથી, પણ આપણી ક્વોલિટી જો, અમારી ગ્રેવી એટલી લોકોને મજા આવે. નાનું તપેલું છે 5 કિલો, એમાં 2 કિલો ગ્રેવી. બરાબર. 2 કિલો ગ્રેવી નું કારણ ઉનાળો છે. આજનું આજે રોજ. બાકી લોકોને દિલથી ખવડાવવાનું. અને આ ઓમભાઈની પહેલેથી ને સિસ્ટમ એવી છે, નબળું કોઈને ખવડાવવાનું નહીં, ક્વોન્ટિટી ક્વોલિટી બધું પ્રોવાઈડ કરવાની. પણ લોકોનો પ્રેમ છે ને, ગોતતા ગોતતા અહીંયા આવે છે. અત્યારે મારી સાથે હમણાં લાઈવમાં જ બનાવ્યું. અત્યારે તમે જોઈ જોયું મસાલા પનીર, અડધા ટમેટા ની જરૂર, અડધું કાપ્યું, આખું નહીં કાપવાનું, ખરાક આવે છે. અને બીજા બધા પંજાબી વાળા, પંજાબી વાળા મિત્રો અમારા, જમીન જાય અને ઓટોમેટિક ખબર પડી જાય છે. ફૂડ ઇન્સ્પેક્ટર, ડોક્ટર, બધા સારા માણસો બધા લેવા આવે છે. નાનું 5 વર્ષનું બાળકને લઈને 95 વર્ષના બાઈક અમારું પંજાબી જમે છે. પણ રાજભાઈએ તો ટેસ્ટ કરેલું જ છે, પાછો ગવર્મેન્ટના માધ્યમથી દર વખતે આપણા ઘરે હોય બરોબર, એટલે બધા યુટ્યુબર ભાઈઓ આવતા હોય. એમાં જે અમારા અંગત મિત્રમાં છે રાજભાઈ છે, એના મિત્રો બધા આવતા હોય છે. વિજયભાઈ છે અમારે, પછી માણેકભાઈ છે, દીપકભાઈ છે, પૂરવભાઈ છે. અમારે ભાવનગર વિઝિટ કરી, 100% જેતપુરની આખી ટીમ અને વડોદરાની ટીમ, ભીમાભાઈ વડોદરા વાળા, એને અમને ગોળો ખવડાવ્યો હતો. અને નડિયાદ વાળા આપણે પ્રેમલભાઈ, એને અમને અખરોટનું સબ્જી જમાડ્યું હતું. એમપીની ટીમ મહેન્દ્રભાઈ ગુજરાતી થાળી વાળા, પટેલ કાઠિયાવાડી થાળી, નડિયાદ ની ટીમ. ભાઈ પ્રેમલભાઈ નો સપોર્ટ, બરોડામાં ભીમાભાઈ નો સપોર્ટ, જેતપુરમાં દીપકભાઈ, બધા અમારા ફેમિલી મેમ્બર. આપણે સારા એટલે આપણી યાર બધા સારા, બધેથી ખૂબ પ્રેમ. મહાદેવને નમો, તો સૌને ગમો. મહાદેવનો ખૂબ આશીર્વાદ છે અને સૌને પ્રણામ. જય ભગવાન, જય માતાજી. અને ઓમભાઈ, હવે પાર્સલનું ટેસ્ટિંગ કઈ રીતના આપણે કરશું? તમારે કયું જમવું છે આપણે બનાવ્યું? તમારી તમારી જે લોકોની પ્રિય હોય, કે લોકો બહુ બધા ખાતા હોય છે, એ કઈ વાનગી? પનીર ભુરજી ને પનીર ટીકા. પનીર ટીકા કોમ્બિનેશન આખું અલગ હશે, સુપર કોમ્બિનેશન.
એમાં સાક્ષાત અન્નપૂર્ણામાં ના આશીર્વાદે અને આપણે સંજયભાઈ શેઠ જે કે છે અન્નપૂર્ણામાં ની જય, એમ અન્નપૂર્ણામાં ની જય બોલીને આ બધું માતાજી હાલે છે. બાકી આપણે તો હું બધું ભગવાન નું છે આપણું. અત્યારે બીજી કઈ રહેશે બીજા? ગ્રીન ભુરજી. ગ્રીન ભુરજી અલગ પનીર સોસ બધા ખાઈ ને કંટાળ્યા. હા, આપણે એમાં કાંઈક નવીન નવીનમાં તો શું છે, પાલક પનીરમાં કટકા આવે અને ભુરજી આપણે કરી નાખીએ. પનીરની ગ્રેવી અને પનીરનું ખમણેલું. ઓકે, પાલક ભુરજી. અને અહીંયા તમારું સેટઅપ જે છે ને અહીંયા લાઈવ જ છે. હા, ગરગની સામે. અને ગરગની સામે અહીંયા સામે ગરગ છે. ગરગનો ઓર્ડર આવી જાય અહીંયા લાઈવ જોવું હોય એ પણ જોઈ પણ શકે છે. સીમલા મરચા અને ડુંગળી અને ડુંગળી ટમેટા. પંજાબી ભાઈ ઘણી બધી હોટલોમાં મળે છે પણ અહીંયાનો ટેસ્ટ કંઈક અલગ જ છે. અને તમે એકવાર ખાઈ જશો તો અહીંયા પંજાબીના જીવાના થઈ જાય. આજે આજે બને છે ગ્રીન ભુરજી, આ બધું આપણું શેકાઈ ગયું. હા, અને પાલકનું ગ્રેવી. પાલકનું ગ્રેવી એકદમ ચટપટો ટેસ્ટ છે. એરોમેટ પાવડર. એરોમેટ પાવડર કિચન કિંગ. મીઠું અમારી પાવડર. અમારી પાવડર ઉપરથી કોથમીર અને આ પનીર લચ્છા અને ક્રીમ ઉપરથી ક્રીમ. વાહ, એકદમ ક્રીમી ટેસ્ટ. અને બધું મિક્સ ગ્રીન ભુરજી. તમારી ખાસિયત કાંઈ અલગ જ છે. કસ્ટમર સામે અને લાઈવ બધા જ કોઈને જોવું હોય લાઈવ બધા સામે જ બનાવવાનું. અને આપણે છે ને આમાં જરીક ફૂડ કલર નાખેલો હોય પણ બ્રાન્ડેડ ફૂડ કલર ને ચાલુ ફૂડ કલર ની તમને કમ્પેરિઝન કરું ને તો જો આ પનીર આમ દેખાડો તો આ પનીર છે ને સફેદ પનીર છે જોવો સાતણા. હા, બાકી જો ચાલુ ફૂડ કલર હોય ને અને એ ગ્રીન હોય ને તો એ પનીર એ ગ્રીન કરી નાખે. પનીર પણ ગ્રીન થઈ જાય. જો આમાં ગ્રીન નથી આમાં સફેદ વ્હાઈટ જ છે. હા, બસ હવે આપણે પનીર ભુરજી રેડી. ગ્રીન ભુરજી ડબો. ગ્રીન ભુરજી ભાઈ, અત્યારે અમારું પનીર ચંદ્રમાં આવી ગયું છે અને આજે ઓમભાઈ કંઈક નવી રેસીપી લોન્ચ કરેલી છે અને સાથે છે પાપડ. બારેથી નાન લઈ આવ્યા છે. પનીર ચંદ્રમાં છે અને સાથે છે થમ્સઅપ. પણ આપણે થમ્સઅપ નહીં ચાલે, છાશ ચાલશે. એટલે છાશ પણ આવી ગઈ છે. ઓમભાઈને લાગી ગઈ છે ભૂખ. ઓમભાઈ બસ મહાદેવ હે, વિડીયોની વાટે નહીં રે ભાઈ. હા હા, કારણ કે આજે બનાવ્યું છે નવી લોન્ચ કરી છે કે જૂની જ છે. નવી પનીર ચંદ્રમાં. અને જો આપણો વિડીયો પણ ચાલુ છે અને આજે ઓમભાઈની ફરમાઈશ હતી કે ભાઈ રાજભાઈ આજે તો ઘરે જમવાનું હોય એટલે પનીર ચંદ્રમાની આજે મોજ કરો. જોઈએ આજે ઓમભાઈ પંજાબી કેવું બન્યું છે. ઘણી બધી પંજાબી તો વખણાય જ છે આમનું, પણ જ્યારે પણ આવી કંઈક નવું નવું હોય છે. શિવભાઈ જરાક નજીક દેખાડો. આજે પનીર ચંદ્રમાં તમે ખાધું હોય તો મને કોમેન્ટ કરજો. લગભગ કે નહીં ખાધું હોય અને અલગ અલગ કરવા વાળા અમારા ઓમભાઈ. હોટલોમાં તો ઘણી જગ્યાએ મળતું હશે પંજાબી. રાજગોહિલ બ્લોક્સ એક ટીશર્ટ ને આજે એક ટીશર્ટ. ઓમભાઈ તો કઈક અલગ જ છે આખું. એટલે તે વખત નવું લોન્ચ તમે આવ્યો ને. ગમે યુટ્યુબર આવે ને એટલે નવું લોન્ચ કરવા. વાહ, પણ આજે નાન પાપડ છાસ જો આમ રજવાડી રીમ અને સાથે અહીંયા ગાંઠિયા હોય. ગાંઠિયા તો રાખવાના જ. આ લક્ષ્મીના ગાંઠિયા મને એટલા ભાવ્યા હતા કે મેં ઉંભાઈને કીધું હતું મારા માટે પાર્સલ હું લઈ જવાનો છું. આજે પાર્સલ હું લઈ જઈશ. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટમાં તો કાંઈ ઘટે એવું જ નથી, કારણ કે ઓમભાઈ નામ જ કાપી છે ખાલી. આટલા ભાવનગરની અંદર બધાને ફૂડ વિઝિટ કરાવતા હોય તો એ નબળું બનાવે. હે ઓમભાઈ, બોલો બોલો.
ના એટલે જ તે કે આપણે શોખીન છીએ એટલે શોખ થી બનાવવાનો, અને એક તો હકીકત જ છે જે ખાવાનો શોખીન હોય ને થાતું ખવડાવીએ, કે બાકી બીજા કોઈનું કામ નહીં. આજનો વિડીયો આપણે પૂરો કરી. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ભાવનગરના વતની હોય તો આ જગ્યાએ ચોક્કસ તે વિઝિટ કરજો, અને બહારથી કોઈ આવતા હોય તો પણ વિઝિટ કરતા રહેજો. ને હા, સોમવારે રજા છે એટલે ધક્કો ન ખાતા, ધક્કો નહીં ખાતા, બાકી ફોન કરીને તમે એની ટાઈમ આવી શકો છો. બાય બાય.